બે દિવસ પહેલા જેલમાં ગયો તો એટલે વ્યાખ્યાન આપવા. ત્રણસો ને ત્રીસ કેદી હતા મારી સામે. જેલમાં જતા પહેલા જેલના ઓફિસરની ઓફિસમાં બેઠા, પાંચ જ મહિના થયા છે પટેલ સાહેબ કરીને છે, અને પટેલ સાહેબે જે વાત કરીને ઉવારી, મેં બધું મારે જે પૂછવું તે બધું પૂછી લીધું. પછી એમણે જે વાત કરી એ આજે તમને કહું. મને કે મારા સાહેબ દુનિયા એમ માને છે કે જેલમાં બિચારા કેટલા હેરાન અને દુઃખી થતા હશે. મારા સાહેબ આજની જેલ બધી ફાઈવ સ્ટાર જેલ થઈ ગઈ છે. જેલ કેવી હોય ને એના માટે શરદભાઈનું સિંહ પુરુષ પુસ્તક વાંચો તો તમને આંદામાન નિકોબારની જેલની ખબર પડે. મને કહે આ પટેલ સાહેબ, મારા સાહેબ જેલની અંદર કોઈ કામ નથી કરાવતા, સવાર સાંજ મસ્ત જમવાનું મળે છે, કપડાં ધોવાય છે, એમને ટીવી પણ આપીએ છીએ, મનોરંજન કરી શકે, બધી જ છૂટ છે. ખરેખર આ લોકો જેલમાં નથી, આ લોકો મેલમાં છે. જો જેલમાં જો કોઈ હોય ને એમનો પરિવાર અત્યારે જેલમાં કહેવાય, કે જે માં અને જે બાપ પાછલી ઉંમરની અંદર રિટાયર થઈને ભક્તિ કરવાની હોય, આરામ કરવાનો હોય, એની જગ્યાએ પોતાના દીકરાને છોડાવવા માટે એ 75 વર્ષનો બાપ ફરીથી નોકરી કરે છે, રૂપિયા કમાય છે. કેમ? કારણ કે કોર્ટમાં કેસ ચાલવાનો છે, એ કેસ ચલાવીને મારા દીકરાને મારે છોડાવવો છે. એના માટે બાપ જ્યારે નોકરી કરતો હોય તો જવાબ આપો, આ જેલમાં કોણ કહેવાય? પરિવાર જેલમાં જ. આ પટેલ સાહેબે વાત કરી, હું તો અવાક થઈ. સાવ સાચી વાત. તમને પૂછું છું કે તમારી સામે બે ચીજ મૂકવામાં આવે ને સિલેક્ટ કરવાનું કહેવામાં આવે. એક બાજુ તમને મનગમતી છોકરી આપી છે ને બીજી બાજુ તમારો મા બાપ અને તમારા ભાઈ બહેન નો પરિવાર છે. બેમાંથી એક સિલેક્ટ કરવાનું હોય તમે શું કરો? જો જાજમના જવાબ જુદા હોય મને ખબર છે. મારી પાસે તમે સખણા સીધા ચાલવાના, નીચે ઉતર્યા પછી તમે જે આપો ને એ ખરો તમારો જવાબ છે. તમારી ગેરહાજરીમાં તમારા માટે જે બોલાય તમે છો. એક છોકરી કે એક છોકરા ખાતર તમારા મા બાપને છોડવા જો તમે તૈયાર થઈ જતા હો, એનો મતલબ એ છે કે તમને પરિવાર પાવર લાગતો જ નથી. મેં મર જાઉંગી, મેં ભાગ જાઉંગી, તો તારા મા બાપે તને મોટી કરી, લાખો રૂપિયા તારી પાછળ વાપર્યા અને બધા પછી એનો નતીજો આ? મેં ભાગ જાઉંગી, મેં મર જાઉંગી. પરિવાર છે તો તમે છો. અને યાદ રાખજો, દુનિયાના બધા ધક્કાને તમે સહન કરી શકશો, પણ ઘરના ધક્કાને તમે ક્યારેય સહન નહીં કરી શકો. બહારનાને તમે પહોંચી વળશો, તમારા ઘરનાને તમે નહીં પહોંચી વળો. સોનાની હથોડી ને લોખંડનો હથોડો બે એક એક વસ્તુ પર જ્યારે પડી રહ્યા હતા ને, પડતા હતા ને, ત્યારે સોના પર જ્યારે હથોડી પડતી હતી ને, સોનાને તોડવા માટે પણ હથોડી હોય અને લોખંડને તોડવા માટે શું હોય? હથોડો હોય. તો સોનાની સોના પર જ્યારે હથોડી પડે છે ને ત્યારે એ ચીસ નથી પાડતું સોનું, પણ લોખંડ પર જ્યારે પડે ત્યારે ભયંકર ચીસ. એ લોખંડે સોનાને પૂછ્યું કે યાર તારા પર પડે છે ને મારા પર પડે છે, મને પડે છે તો બહુ માર લાગે છે અને તને કાંઈ હવા જ નહીં. ત્યારે સોનાએ સરસ જવાબ આપ્યો, મને છે ને લોખંડની હથોડીના માર વાગે છે અને તને છે ને તારો જાત ભાઈ મારી રહ્યો છે. લોખંડને સેનાથી મારવામાં આવે, ટીપવામાં આવે? હથોડાથી. તને તારો જાત ભાઈ મારી રહ્યો છે એટલે તું સહન નથી કરી શકતો. મને જે માર પડે છે મારા જાત ભાઈનો નથી પડતો. એ બાળકો છે એના ઘા હજી સહન થાય, ઘરના ઘા ક્યારે સહન નહીં થાય. ક્યારેય પરિવારથી જુદા પડવાની ક્યારેય વાત નહીં કરતા.